નમસ્કાર, વધુ એકવાર સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં સમાચારો સાથે હું છું ધરા. જોઈશું સોગામ સો ખબર. રાજ્યમાં રૂપાણી સરકારની મોટી જાહેરાત, એલઆરડી ભરતીમાં 1-8-2018 પરિપત્રમાં સુધારાની કરી જાહેરાત. એસસી એસટી ઓબીસી સમાજની બહેનોની 64મા દિવસે થઈ જીત. એલઆરડી ભરતીમાં અનામત મુદ્દે એસસી એસટી ઓબીસી મહિલાઓએ કરેલી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે હાથ ધરાશે સુનાવણી. અરજીમાં 1-8-2018 પરિપત્રને સંપૂર્ણ રીતે રદ કરવાની થઈ છે માંગ. આદિવાસી રાઠવા સમાજ અંગે પ્રદીપસિંહે આપ્યું નિવેદન. ખોટું પ્રમાણપત્ર લઈને આવનાર સામે પગલાં લેવાશે. સરકાર ખોટા પ્રમાણપત્રો ચલાવી નહીં લે. આજે સવારે 10 વાગે ગાંધીનગરમાં મળશે રૂપાણી સરકારની કેબિનેટ બેઠક. એલઆરડી ભરતીમાં પરિપત્રમાં સુધારા અંગે કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય. 1-8-2018 પરિપત્ર રદ કર્યા પછી અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપી. અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો માન્યો આભાર. મુખ્યમંત્રી રૂપાણીએ બોલાવેલી મંત્રીઓની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ રાજ્યની સરકાર નિર્ણયને આવકાર્યો. કિરીટ સોલંકીએ જણાવ્યું કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે. મેં રજૂઆત કરી ત્યારે મને ભરોસો હતો કે સુધારો થશે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના આધાર પર પરિપત્ર થયો હતો. ઉપવાસીઓને ન્યાય મળ્યો એ મોટી વાત છે. રાજ્ય સરકારના નિર્ણયને ગુજરાત કોંગ્રેસે આવકાર્યો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે પરિપત્રમાં સુધારો થશે તો એક સમાજને નુકસાન થશે. પરિપત્રમાં સુધારા માટે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે પણ રજૂઆત કરી હતી. પરિપત્રમાં સુધારાની જાહેરાત બાદ જુગલજી ઠાકોરે આ નિર્ણયને આવકાર્યો હતો. દરેક સમાજ સંવેદનશીલ સરકારના નિર્ણય સાથે છે. પરિપત્રમાં સુધારાની જાહેરાત બાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર નિર્ણયને આવકાર્યો. 9 ધારાસભ્યો અને 8 સાંસદોએ સરકારને કરી હતી જાહેરાત. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે એલઆરડી ભરતીમાં દીકરીઓનું આંદોલન સફળ થયું. પરિપત્ર બદલાશે એનો મતલબ જૂનો પરિપત્ર ખોટો હતો. એલઆરડી મામલે ભરત પંડ્યાનું નિવેદન આવ્યું સામે. કહ્યું ભાજપ હંમેશા લોકોની સમસ્યા ઉકેલવા માટે નિર્ણય લે છે. કોંગ્રેસ હંમેશા બેવડી વાતો કરે છે. બંને પક્ષોને ઉશ્કેરવાનું કામ કરે છે, રાજકીય ફાયદો મેળવે છે. ધરણા પર બેઠેલી બહેનોને પારણા કરાવવા માટે દિલીપ ઠાકોર, જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા અને અલ્પેશ ઠાકોર પહોંચ્યા હતા. કુંવરજી બાવળિયાએ કહ્યું મહિલાઓ સરકાર પર ભરોસો રાખીને પારણા કરે. કુંવરજી બાવળિયાએ મુખ્યમંત્રીને 2 વખત લખ્યો હતો આ મામલે પત્ર. એલઆરડી ભરતીમાં 1-8-2018 પરિપત્રમાં સુધારા કરવાની સરકારની જાહેરાત પછી પણ ઉપવાસી મહિલાઓના ધરણા યથાવત. ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠી મહિલાઓની માંગ, લેખિતમાં ખાતરી આપે સરકાર. રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે ઉપવાસ પર બેઠેલી મહિલાઓને સમજાવવાનો અમારો પ્રયાસ ચાલુ છે. આંદોલન ચાલુ રહે તેવા પ્રયત્ન કરે છે કોંગ્રેસ. કોંગ્રેસ વર્ગ વિગ્રહની પ્રવૃત્તિ કરવાનું બંધ કરે. સરકાર વતી ઉપવાસી બહેનોને પ્રદીપસિંહ જાડેજાએ કરી વિનંતી. માંગણીનો સ્વીકાર કર્યો છે તો આંદોલન સમાપ્ત કરવું જોઈએ. આ સુધારો નજીકના દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. રાઠવા સમાજ આદિવાસી સમાજનું અંગ છે. આજે યોજાશે બિના અનામત સમાજની ચિંતન બેઠક. બ્રાહ્મણ ક્ષત્રિય પાટીદાર સહિતના સવર્ણ સમાજની બેઠક. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે અમારી માંગણીઓ આજે પણ સરકાર પાસે યથાવત. એલઆરડી મુદ્દે ઠરાવમાં ફેરફાર કરવાની સરકારની જાહેરાત બાદ આ મુદ્દે લડત ચલાવવા આંદોલનકારી પ્રવીણ રામે જાહેરાત કરી અને જાહેરાતને આવકારી. પરંતુ જે ઠરાવમાં સુધારા બંધારણીય રીતે યોગ્ય નહીં હોય તો આંદોલન ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું. એલઆરડી મુદ્દે પાટીદાર નેતા દિલીપ સાવવાએ જણાવ્યું કે ઉપવાસ કરી રહેલી દીકરીઓને પરિપત્રની વિસંગતતા દૂર કરી ન્યાય મળવો જોઈએ. પરંતુ સવર્ણ સમાજને અન્યાય ન થવો જોઈએ તે રીતે સરકારે વિચારવું જોઈએ. સરકાર જો સંતાકુકડી રમશે તો અમે હક માટે લડવા તૈયાર છીએ. વિદ્યાર્થીની છેડતીનો મામલો વિચક્યો. અમદાવાદ રાજકોટ હાઈવે પર અનુસૂચિત જાતિના લોકોએ ચક્કાજામ કર્યો. પોલીસને જાણ થતા હાઈવે પરથી લોકોને ખસેડવામાં આવ્યા. પોલીસ સ્ટેશન ન્યાય માટે લોકોએ ધામા નાખ્યા. ગુજરાતનું બજેટ હવે 24ને બદલે 26 ફેબ્રુઆરીએ વિધાનસભામાં કરાશે રજૂ. 24 અને 25 તારીખે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યક્રમ હોવાથી બજેટની તારીખમાં કરાયો ફેરફાર. હાર્દિકે સમાજનો દુરુપયોગ કરી સત્તાની સીડી પર ચડવાનો પ્રયત્ન કર્યો છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાર્દિક પર કર્યા પ્રહાર. જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે હાર્દિકને જનતાએ જવાબ આપી દીધો છે. કેટલાક દિવસથી ગુમ થયેલા હાર્દિક પટેલે કર્યું ટ્વીટ. હાર્દિકે કહ્યું 4 વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારા પર ખોટા કેસ કર્યા હતા. મેં અમદાવાદ પોલીસ કમિશનર પાસે મારા પર થયેલા કેસની યાદી માંગી તો મને નથી આપવામાં આવી. પરંતુ અચાનક 15 દિવસ પહેલા પોલીસ મારા ઘરે આવી હતી.
હાર્દિકે અને એક ટ્વીટ કર્યું કે હાઈકોર્ટમાં મારી જામીન માટેની પ્રક્રિયા ચાલી રહી છે, મારી સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવામાં આવ્યું છે. હાર્દિકે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ગુજરાતના પંચાયતી ચૂંટણીના પગલે ભાજપ મને જેલમાં બંધ કરવા ઈચ્છે છે, હું જનતા માટે ભાજપ સામે લડતો રહીશ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કચ્છના ભુજની મુલાકાતે. રાજ્યપાલે ભુજના આયના મહેલની મુલાકાત લીધી. રાજપરિવારના સભ્યોએ રાજ્યપાલનું સન્માન કર્યું. રાજ્યપાલ પરિવાર સાથે છે કચ્છમાં 3 દિવસની મુલાકાતે. કચ્છના રાપર પાસેથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો. બીએસએફે પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની નાગરિકને ઝડપી પાડ્યો. ખડીર પોલીસે પાકિસ્તાની નાગરિકની પૂછપરછ હાથ ધરી. પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નામને બદનામ કરવાનો કરાયો પ્રયાસ. અજાણ્યા ઇસમોએ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી યુનિવર્સિટીના લોગોનો ઉપયોગ કર્યો. યુનિવર્સિટીના લોગોવાળા એકાઉન્ટને યુનિવર્સિટીવાળો બાબો નામ આપવામાં આવ્યું. બી ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આ મામલે તપાસ હાથ ધરી. પાટણના સાંદલપુર તાલુકામાં માનપુરા ગામની માઇનોર કેનાલમાં ફરી ઓવરફ્લો થવાની ઘટના સામે આવી. કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ભરાયા. ખેતરોમાં જીરું અને ઘઉંના પાકને નુકસાન થયું. નર્મદા વિભાગની ઘોર બેદરકારી આવી સામે. મહીસાગરમાં સહકારી મંડળી દૂધ ડેરીનો લાંચિયો સબ ઓડિટર એસીબીની ટ્રેપમાં ઝડપાયો. ધર્મેન્દ્ર મકવાણા 75,000ની લાંચ જતા ઝડપાયો. ઓડિટમાં શેરો મારવા માટે આરોપી માંગી રહ્યો હતો લાંચ. છટકું ગોઠવી એસીબીએ ઝડપી પાડ્યો. મોરબીમાં માનસિક અને શારીરિક વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યો. યુવતીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ભોગ બનેલી યુવતીના પરિવારની ફરિયાદ લેવા માટે તાલુકા પોલીસે હાથ ધરી તપાસ. અરવલ્લીના મોડાસામાં કેનેરા બેંકનું એટીએમ તોડી કરાઈ ચોરી. અંદાજે 2 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી. તસ્કરોએ સીસીટીવી કેમેરામાં સ્પ્રે મારી ચોરીનો પ્રયાસ કર્યો. જિલ્લામાં 3 એટીએમને તસ્કરોએ નિશાન બનાવ્યા. અરવલ્લીના બાયડ તાલુકાના ડેમઈમાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો. સેન્ટ્રલ બેંકના એટીએમમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. એટીએમનું કેશબોક્સ તોડીને 7.50 લાખની ચોરી કરવામાં આવી. પોલીસની કામગીરી પર પણ ઉઠી રહ્યા છે અનેક સવાલ. ભરૂચ એલસીબીએ એટીએમમાંથી ફ્રોડ કરનાર 2 આરોપીઓની ધરપકડ કરી. સિનિયર સિટીઝનને મદદ કરવાના બહાને આરોપીઓ એટીએમ બદલી લેતા હતા. પોલીસે 3 બેંકના એટીએમ અને 23,315 રૂપિયા જપ્ત કર્યા. આરોપીઓ વાપી, વ્યારા, સુરત અને વલસાડમાં આ મોડસ ઓપરેન્ડથી ચોરી કરતા હતા. બનાસકાંઠાના પાલનપુરમાં જૂના આરટીઓ પાસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો. પેટ્રોલ પંપ પર કેશવાન લઈને આવેલા કેશિયર પર હુમલો કરી લૂંટનો પ્રયાસ કરાયો. પકડાયેલ ઇસમને પાલનપુર પોલીસને સોંપવામાં આવ્યો. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ટ્રસ્ટીઓ પર પણ દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ કર્યાનો આક્ષેપ. નવા ટ્રસ્ટીઓ આવ્યા બાદ ચાંદીમાં 70% વધુ ઘટ આવતા સમગ્ર મામલો બહાર આવ્યો. અરજદારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં અરજી કરી. જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. દાહોદના દેવગઢ બારિયાની સબજેલમાંથી 2 કેદી ફરાર થવાનો મામલો. અપહરણ અને પોક્સોના આરોપી કૌશિક ડામોરને ઝડપી લેવાયો. 4 દિવસ અગાઉ ગુજરાતનો કુખ્યાત બુટલેગર ભીખા રાઠવા અને કૌશિક ડામોર થયા હતા ફરાર. પાટણના રાધનપુરમાં ચોર ચોરકીનો તરખાટ. 3 મકાનોના તાળા તોડી 48,000 રૂપિયાની ચોરી કરવામાં આવી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે આ મામલે તપાસ તેજ કરી. જામનગર રેલવે વિભાગના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો. હાપા રેલવે વિભાગના કર્મચારીએ ધર્મરાજસિંહે ફિનાઇલ ગટગટાવ્યો. રેલવે કર્મીની સારવાર માટે જીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓના ત્રાસ અને ટોર્ચરથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું આવ્યું સામે. મહેસાણાના દેલા ગામે પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. ફાયરની ટીમે અને સ્થાનિક લોકોએ વૃદ્ધને બહાર કાઢવાનો પ્રયાસ તેજ કર્યા. પોલીસે આ બાબતે તપાસ તેજ કરી. કચ્છમાં ભુજના આંબેડકર છાત્રાલયમાં 18 વર્ષના વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાધો. આપઘાત કરવાનું કારણ અકબંધ. ઘટનાને લઈ પોલીસે હાથ ધરી તપાસ. સુરતના બારડોલી નગરપાલિકાના નગરસેવક કરેલા ગેરકાયદેસર બાંધકામનો મામલો. જનતાનગર સોસાયટીના રહીશોએ બાંધકામ બંધ કરાવવા બાબતે પાલિકા ખાતે કર્યો હલ્લાબોલ. પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર બાંધકામ સામે કાયદેસરના પગલાં ભરવા ચીફ ઓફિસરને આપી સૂચના. સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલા પલ્ચરમાં દબાણ હટાવવા જતા મામલો બિચક્યો. જેસીબી આગળ લોકો સુઈ ગયા. મામલો બિચકાતા દબાણ હટાવવાની ઝુંબેશ મુલતવી રાખવામાં આવી. ઓછી પોલીસ અને ગામના લગ્ન પ્રસંગ હોવાથી દબાણ હટાવો કામગીરી મુલતવી રાખવામાં આવી. પાટણમાં શિક્ષણ વિભાગની ઇજનેરી કોલેજમાં બેઠક ઘટાડવાના નિર્ણયને વિરોધ કરવામાં આવ્યો. પાટણ અખિલ ભારતીય પરિષદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. સરકાર આ મામલે પુનઃ વિચારણા કરી તેમાં બદલાવ કરે તેવી માંગ કરવામાં આવી. જામનગરમાં જીજી હોસ્પિટલમાં વર્ગ 4ના હંગામી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. 200 જેટલા સફાઈ કર્મચારીઓ પગાર ન ચૂકવાતા હડતાલ કરી રહ્યા છે. કર્મચારીઓએ હોસ્પિટલના પટ્ટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા.
અરવલ્લીના ભિલોડામાં આવેલ મલેકપુરમાં આર્મી જવાનની હત્યા મામલે પોલીસે 8 આરોપીની ધરપકડ કરી આરોપીઓને ઝડપવાની માંગ સાથે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 8 આરોપીઓને ઝડપી પાડતા આર્મી જવાનના અંતિમક્રિયા કરવામાં આવી. ખડીર પંથકની સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા. બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરોને ઝડપી પાડ્યા. બાલાસર પોલીસ મથકે સોંપાયેલા શખ્સની હાથ ધરાઈ પૂછપરછ. અમરેલી કેરિયા રોડ બાયપાસ નજીક લાકડા ભરેલી ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતમાં બાઇક સવાર બંને લોકોના મોત થયા. ખેડબ્રહ્મામાં મુખ્ય બજાર વિસ્તારમાં દિવાલ ધસી પડી. માલિકીની જમીનમાં ખોદકામ કરતા બાજુમાં ઘરની દિવાલ ધસી પડી. ફાયર વિભાગે કામ કરતા મજૂરોને બહાર કાઢ્યા. જમીનમાં ઊંડાણનું ખોદકામ કરવાની મજૂરી હતી કે કેમ તે અંગે અનેક સવાલ. અમરેલી એસ્ટ્રાન્ટિક સિંહો પર ખતરો. પીપાવાવની જેટી સુધી પહોંચેલા સિંહો રેલવે યાર્ડમાં ઘૂસ્યા. બે સિંહ બે સિંહબાળ હોવાનું અનુમાન. સિંહો રેલવે યાર્ડમાં ઘૂસ્યા હોવા છતાં વન વિભાગ અજાણ. સોશિયલ મીડિયામાં સિંહોના ફોટા થયા વાયરલ. વેલકમ બેક. અતિવૃષ્ટિના કારણે ગત ચોમાસામાં રાજ્યના મોટાભાગના ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે બીજી બાજુ ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં ટેકાના ભાવે ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓએ રિંગ બનાવી ઓછા ભાવે ડાંગરની ખરીદી કરતા સહકારી મંડળીઓએ વેચાણ બંધ કરી દીધું છે, જેના કારણે ડાંગરની 9 લાખ જેટલી ગુણીઓનો જથ્થો મંડળીમાં પડ્યો છે. મહત્વનું છે કે ડાંગરના 363 રૂપિયા ટેકાનો ભાવ આપવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારીઓ પણ ડાંગરમાં ટેકાના ભાવ ખરીદ થાય તે માટે માંગ કરી રહ્યા છે. રાજ્યમાં જે રીતે મુસળધાર વરસાદ પડ્યો હતો જેને કારણે ડાંગર પકાવતા જે ખેડૂતો છે તેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો, ત્યારે બીજી તરફ હાલ એવા હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જે ડાંગરના જે ખેડૂતો છે તેને ફરીથી નુકસાન જવાનો વારો આવ્યો છે. કારણ કે જે સરકારી મંડળીમાં જે ડાંગર અહીં પડ્યું છે તેમાં જે ટેકાના ભાવ જે સરકાર દ્વારા આપવામાં નથી આવી રહ્યા, જેને કારણે કરોડો રૂપિયાની જે ડાંગર છે તે એમને એમ જ સરકારી મંડળીમાં પડી રહી છે, જેને કારણે આવતીકાલે જે ખેડૂત સમાજનું જે એક ડેલિગેશન છે તે ગાંધીનગર ખાતે જશે અને ત્યાં જે મંત્રી જયેશ રાદડિયા છે તેમની સાથે મુલાકાત પણ કરશે. તે પહેલા આપણી સાથે જે ખેડૂત સમાજના જે અગ્રણી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું. જી, આવતીકાલે એક ડેલિગેશન ગાંધીનગર જવા રવાના થશે, શું છે માહિતી? બિલકુલ, અમે મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાની અપોઇન્ટમેન્ટ માટે વાત કરી છે અને આવતીકાલે જયેશભાઈ ગાંધીનગરમાં છે એટલે અમને મુલાકાતનો સમય મળી શકે એમ છે. અમે લોકો દરેક સહકારી મંડળીના પ્રમુખો અને વ્યવસ્થાપક સમિતિના સભ્યો પુરવઠા મંત્રીશ્રીને મળવા જવાના છીએ. ખાસ કરીને એ વાતને લઈને કે 20-25% ઉત્પાદન ઓછું થયું હોવા છતાંય અત્યારે બજારની અંદર જે કુલ્લે 9 લાખ ગુણી ડાંગર આવેલી હતી એમાંથી 6 લાખ ગુણી વેચાણ થયા વિનાની પડી છે. ખેડૂતોનો માલ છે. અમે મંડળીઓ ફક્ત ખેડૂતોનો માલ એકત્ર કરીને ખેડૂતોને પૈસા વેચીને પરત આપીએ છીએ એટલે ખેડૂતો પાસે સ્ટોરેજની કોઈ ક્ષમતા હોતી નથી, કેપેસિટી હોતી નથી. એવા સંજોગોમાં મંડળીઓએ ખેડૂતોનો માલ જ સ્ટોર કર્યો છે ત્યારે સરકાર ખેડૂતો પાસેથી જ આ માલ ખરીદી લે અને ખેડૂતોને જ એના રૂપિયા ચૂકવે અને મંડળીઓને ફક્ત વહીવટી ખર્ચ જે કર્યો છે એટલું ચૂકવવા માટેની સરકાર પરવાનગી આપે. આ વાતને લઈને અમે આવતીકાલે મળવાના છીએ. જી જયેશભાઈ, ખેડૂતોની હાલત પડિયા પર પાટા જેવી છે. પહેલાં ડાંગરમાં નુકસાન અને ત્યારબાદ હવે જે ટેકાના ભાવ જાહેર નથી કરવામાં આવી રહ્યા, તો એ વાતે શું કહેશો? તમે જોયું તો આ વર્ષે ગુજરાત સરકાર અન્નપૂર્ણા નિગમે સમગ્ર ગુજરાતમાં 363 રૂપિયા જાડું ડાંગરને ખરીદવાની શરૂઆત થઈ હતી. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તમે જોવો તો અહીં સહકારી પ્રવૃત્તિ મજબૂત છે, ખેડૂતોને વિશ્વાસ છે. એટલે સ્વાભાવિક છે કે 15 લાખ જેટલી ગુણો આ સહકારી પ્રવૃત્તિમાં આવી છે. પણ જે સ્થિતિ વેપારીઓએ કરી છે એમણે જે રીતે સંગઠન બનાવીને આજે તમે જોવો તો 7-8 લાખ ગુણી હજુ પણ ગોડાઉનમાં પડી છે, એ માત્ર ને માત્ર વેપારીઓના કારણે છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે સ્વાભાવિક છે કે તમારી પવિત્ર ફરજ છે કે ખેડૂતોને અત્યારે નુકસાન જઈ રહ્યું છે, સહકારી પ્રવૃત્તિ પાસે જ્યારે આટલું બધું ડાંગર છે એ ડાંગર 363ના ભાવે સરકારે ખરીદી લેવું જોઈએ અને એના ભાવ ખેડૂતોને આપવા જોઈએ, એ સ્પષ્ટ માંગ સાથે અમે ગુજરાત સરકારને વિનંતી કરી રહ્યા છીએ.
અગાઉ કોઈ સરકારને રજૂઆત કરી છે, શું જવાબ મળ્યા છે? અમે અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાને પત્ર લખ્યો હતો કે જે કંઈ ડાંગર અમારી સહકારી પ્રવૃત્તિમાં આવ્યું છે તેને ટેકાના ભાવથી તમે ખરીદી લો, કારણ કે જે પ્રમાણે વેપારીઓએ રિંગ બનાવીને સંગઠિત થઈને ઓછા ભાવે માંગી રહ્યા છે જે ડાંગર, એનાથી ખેડૂતોને ઘણા ઓછા ભાવ અમે આપી શકીએ એવી પરિસ્થિતિ ઊભી રહી છે. એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે આ બધું જે ડાંગર આવ્યું છે તે સરકાર ટેકાના ભાવે ખરીદી લઈ અને જેથી કરીને અમે ટેકાના ભાવ ઠીકા વધારે ભાવ ખેડૂતોને આપી શકીએ. જી મંત્રીને આવતીકાલે મહત્વની એક આપની બેઠક છે, શું રજૂઆત હશે આપની? રજૂઆતમાં એક છે કે આ સહકારી સંસ્થાએ જે માલ એકત્ર કર્યો છે એ ખેડૂતોનો છે, ખેડૂતોએ જ આ સંસ્થા ઊભી કીધી છે અને ખેડૂતો પાસે જ લેવાનો છે અને ખેડૂતોએ જ નાણાં જો કે મંત્રીઓને તો વહીવટી ખર્ચ, કેમ કે અહીંયા માળખું એ એટલું મજબૂત છે સહકારી સંસ્થાનું કે ખેડૂતોની કોઈ કેપેસિટી નહીં હોય એટલે મંત્રીઓને આપે અને પોતાના ખર્ચ માટે નાણાંનો ઉપયોગ એડવાન્સ તરીકે લઈ જાય છે. એને કોઈ પૂરેપૂરી ખરીદી મંત્રી કરતી જ નથી ખેડૂતો, એ તો ખાલી પુલિંગ પદ્ધતિ જ અપનાવે છે. એટલે સરકારને વિનંતી છે કે આ સહકારી સંસ્થા ખેડૂતના જ નામે ખરીદી લઈ અને આ જે આપત્તિ આવી છે એમાંથી મુક્ત કરે. જી આપે જે રીતે જોયું તે રીતે 7-8 લાખ જેટલી જે ડાંગરની જે ગુણીઓ છે તે સરકારી મંડળીઓમાં પડી રહી છે. અગાઉ મંત્રીશ્રીને પત્ર પણ લખવામાં આવ્યો હતો, તેમ છતાં કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો. ત્યારે આવતીકાલે સરકારી મંડળીના જે પ્રમુખો છે તેમનું એક ડેલિગેશન ગાંધીનગર ખાતે જશે અને જે મંત્રી છે જયેશ રાદડિયા સાથે આ અંગે વાતચીત પણ કરશે અને જે નિરાકરણ લાવવાના તમામ પ્રકારના જે પ્રયાસો છે તે પ્રયાસો કરવામાં આવશે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, સી 24 કલાક, સુરત. શાળા એ શિક્ષણનું મંદિર ગણાય છે, પણ રાજ્યના અનેક શિક્ષણના મંદિરો જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે. છેવાડાના ગામડાઓમાં અભ્યાસ પણ માત્ર એક જ શાળાનો આધાર હોય છે અને આવા સમયે શાળાની જર્જરિત હાલતો અભ્યાસ પર સવાલો ઉભા કરે છે. આવી જ એક શાળા પંચમહાલના ગોધરા તાલુકામાં સામે આવી છે. આ છે ગોધરાની કાંકણપુર કન્યા શાળા. 110 વિદ્યાર્થીઓ અહીં ભણે છે, પરંતુ ભયના ઓથાળે તર શાળાના જર્જરિત ઓરડા ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં છે. 100 વર્ષ જૂની હોવાથી આ શાળા સમારકામ માગી રહી છે. ચોમાસા દરમિયાન તો શાળાની છતમાંથી પાણી ટપકે છે, જીવજંતુઓનો પણ વિદ્યાર્થીઓને ભય સતાવે છે. આ ઓરડાનું તિરાડો પડી છે અને તેમાંથી જીવજંતુઓ નીકળે છે. બીક લાગે છે? હા. શું થવું જોઈએ હવે? આ ઓરડાની મરમત થવી જોઈએ. કન્યા શાળાને વર્ષ 2001 માં જ આવેલા ભૂકંપથી ભારે નુકસાન થયું હતું, જે તે વર્ષે જ નેધરલેન્ડની સરકારે રાહત ફંડમાંથી સમારકામ કરાવ્યું હતું, પણ સમય જતાં પરિસ્થિતિ પાછી ત્યાં જ આવીને અટકી ગઈ. સાનિકો પણ પોતાની દીકરીના ભવિષ્ય અને જીવન માટે અનેક વખત રજૂઆત કરીને થાકી ગયા. ધોરણ 1-8 સુધીનો અભ્યાસ થાય છે, પરંતુ ઓરડાના અભાવે 2-2 વર્ગની વિદ્યાર્થીઓ સાથે બેસી અભ્યાસ કરે છે. પહેલું બીજું એક ઓરડામાં બેસાડે છે અને ત્રીજું ચોથું પાંચમું બી એક જ ઓરડામાં બેસાડેલા છે. તો અહીંયા SMCB અને પ્રિન્સિપાલના બધાએ ઠરાવ કરીને મોકલેલો છે, પંચાયતે બી ઠરાવ કરી આપ્યો છે કે આના માટે કંઈક અલગ ઓરડાનું બાંધકામ થાય. અને અમે આ 100 વર્ષ I think 80-100 વર્ષ થઈ ગયા છે આ સ્કૂલને અને જર્જરિત હાલતમાં છે આ સ્કૂલ. જૂની નિશાળ છે એટલે નરિયા અને બધા ગયેલા છે, તો અમે નવી સ્કૂલ બને એવીની માગણી કરીએ છીએ. પહેલું બીજું અને ભેગું કરે છે, ભણાવે છે, ત્રીજું ચોથું ભેગું કરે છે. આ તરફ કાંકણપુર કન્યા શાળાના 7 પૈકી 5 ઓરડા ડિસપેન્ટલ કરવા દરખાસ્ત આપી હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સ્વીકાર કર્યો, સાથે જલ્દી બજેટ આવે સમારકામની ખાતરી પણ આપી દીધી. કાંકણપુર કન્યા શાળાની ડિસમેન્ટલની અરજી ગયા વર્ષે આવેલ, એટલે ગયા વર્ષે એમના 7 પૈકી 5 વર્ગખંડો ડિસમેન્ટલ જાહેર કરેલ છે. શાળાની અંદર હાલ કુલ 6 નું એકમ છે. શાળામાં કુલ 7 વર્ગખંડો પૈકી 5 ડિસમેન્ટલ જાહેર કરેલ છે, એટલે 2 વર્ગખંડો ઉપયોગ કરવા લાયક છે. બાકીના 4 વર્ગખંડો આગામી નવા બજેટની અંદર નવા બાંધકામ કરવા માટે લઈ લેવામાં આવશે. જયેન્દ્ર ભોઈ, ઝી મીડિયા, પંચમહાલ. આધુનિક સમયના લોકો ચંદ્ર પર ઘર ખરીદવાના સપનાઓ જોતા હતા, પરંતુ તમે ક્યારે 10 ફૂટ ઊંડા પાણીમાં કોઈનું ઘર જોયું છે ખરું? પણ આવું જ કંઈક પોરબંદર નગરપાલિકાના કર્મચારીઓ સાથે થયું છે. ઘર તો બનાવવું છે, પણ આ કર્મચારીઓને રાહ છે પાણીના સુકાવાની.
પોરબંદર નગરપાલિકામાં કામ કરતા કર્મચારીઓને રહેણાંક મકાન માટે જમીનની માંગણી પાલિકાએ વર્ષ 2004-05માં પૂર્ણ કરી હતી. કુલ 649 કર્મચારીઓને પ્લોટ પણ ફાળવી દેવાયા. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્લોટ છાયાના પાણી ભરેલા રણમાં ફાળવાયા હતા, જ્યાં વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો થાય છે અને પાણીના નિકાલ છતાં આટલા વર્ષો પછી પણ કોઈ તળાવ હોય તેવી પરિસ્થિતિથી તેથી કર્મચારીઓ પણ નારાજગી દર્શાવી રહ્યા છે. તો તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે આ સમથળ કરીને આપવું જોઈએ. અન્ય આવાસ યોજનાઓ સફાઈ કામદારોની પોતાની માલિકીને વેચાણ કરેલી છે, વેચાણ દસ્તાવેજ થઈ ગયેલી હતી, અમારા પાસે દસ્તાવેજ પણ છે. પણ આ દિલગણા નગરપાલિકાએ 20-20 વર્ષ થઈ ગયા એ પછીની પણ કોઈએ આમાં બે ડમ્ફર કે ભરતી પૂરવાના પ્રયત્નો કરેલ નથી. ઘર માટે જમીન હોવા છતાં ઘર વિહોણા આ કર્મચારીઓની સમસ્યાનું આશ્વાસન તો તંત્ર આપી જ રહ્યું છે, પણ અહીં સવાલ બીજો પણ ઊભો થયો કે આ જ વિસ્તારમાં પાણી ભરેલા હોવા છતાં ટેક્સ, લાઇટ અને સફાઈનો પણ સમાવેશ કરાય છે અને વેરા વસૂલાત તો કરવામાં જ આવે છે. આ અંગે નગરપાલિકા ઇજનેરને પૂછાયું તો તે કર્મચારીઓની માંગને ધ્યાને રાખી આ પ્લોટ ફાળવાયા હોવાનું રટણ કરી રહ્યા છે. રણમાં 639 પ્લોટ ફાળવાતા પહેલા એમાંથી 570 જણાએ ને દસ્તાવેજ કરવા આપવામાં આવેલા, એમાં સફાઈ કામદાર તથા નગરપાલિકાના બે કર્મચારીઓ સાથે. અત્યારે બધાએ છે પોતાની રીતના સમતળ કરી અને પોતાના મકાનો બનાવે છે, બરાબર છે. અને અમુક જણા છે કર્મચારીઓએ પોતે કદાચ વેચાણી કરી નાખ્યું એવું બને. સરકારી કર્મચારીઓ સાથે જ જો આવું થાય તો જનતાના આ કાર્યો માટે થતી પોલમપોલનો શું હિસાબ નીકળે? અજય શિલુ, ઝી મીડિયા, પોરબંદર.